પાલનપુર તાલુકાના મળાના પંથકમાં ભૂગર્ભ જળ સ્તર તળિયે પહોંચ્યું હોય આ પંથકના ગામોમાં ખેતી અને પશુપાલનના વ્યવસાય ભાંગી પડી રહ્યો છે, જેને લઈ આ પંથકમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવા માટે તળાવમાં પાણી ભરવાની યોજના અમલી બનાવવા તેમજ બાલારામ ચેકડેમ બનાવવા માટે 5 વર્ષ અગાઉ ખેડૂતો દ્વારા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમ છતાં જળસંકટનું કોઈ જ નિરાકરણ ન આવતા મલાણા પંથકમાં પાણીની સમસ્યાનો પ્રશ્ન તાજેતરમાં વિધાનસભામાં પણ ગુંજ્યો હતો. તેમ છતાં આજ દિન સુધી આ વિસ્તારમાં તળાવોમાં પાણી ભરાવવાની કોઈ યોજના અમલમાં મૂકવામાં ના આવતા સ્થાનિક ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે મલાના પંથકના તળાવમાં પાણી થળાવવા ખેડૂતો દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં પંથકના તળાવમાં પાણી ક્યાંથી લાવી શકાય તે માટે સ્થાનિક ખેડૂત આગેવાનો દ્વારા ધનપુરા ડેમ, બાલારામ તેમજ દાંતીવરા ડેમની સ્થળ ચકાસણી કરવામાં આવી હતી, જેમાં દાંતીવરા ડેમ નજીક આવેલ રણાવાસ ગ્રામ પંચાયત હસ્તકની શ્રી સરકાર જમીનમાં સોલાર પ્રોજેક્ટ દ્વારા પંપિંગ સ્ટેશન ઊભું કરી મલાણા તળાવમાં પાણી ઠાળવવાનું સરળ અને ઓછા ખર્ચે પ્રોજેક્ટ તૈયાર થાય તેવું હોય તેનું સર્વે સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા કરાવી આ પ્રોજેક્ટ તૈયાર કરી સરકારમાં મંજૂરી માટે મોકલવામાં આવશે અને સરકાર દ્વારા આ પ્રોજેક્ટ મંજૂર નહીં કરવામાં આવે તો આ વિસ્તારના 60થી વધુ ગામોના ખેડૂતો દ્વારા લોકફાળો કરી તળાવમાં પાણી ભરવામાં આવશે. ખેડૂતોના મતે દાંતીવાડા ડેમ નજીક આવેલ રણાવાસ ગ્રામ પંચાયત હસ્તકની શ્રી સરકાર જમીનમાં સોલાર પ્રોજેક્ટ દ્વારા પંપિંગ સ્ટેશન ઊભું કરીને મળાના તળાવમાં પાણી ઠાળવવા માટે નક્ષ સરળ અને ઓછા ખર્ચે પ્રોજેક્ટ તૈયાર થાય તેમ હોય સરકાર દ્વારા આ પ્રોજેક્ટ મંજૂર કરે તો જળસંકટ નિવારી શકાય તેમ છે. આજે આ પાલનપુર તાલુકામાં મલાણા ગામ અને ચિત્રાસણી ગામ આજુબાજુના લગભગ 50-60 ગામોમાં જે પાણીનો પ્રશ્ન છે, પાણીની ખેંચ ઘણી છે, ખેડૂતોને પશુ પાવા માટે પણ ટાંકા ટેન્કરથી ભરવા પડે એવી સ્થિતિ છે. એના માટે એ પ્રશ્નનો હલ થાય અને પાણીની સુવિધા થાય એના માટે આજે પાલનપુર તાલુકાના તમામ આગેવાનો સાથે અમે એક ટીમ સ્વરૂપે આજે ધનપુરા જે વિરમપુર રોડ ઉપર એક ડેમ છે એ પણ જોઈ આવ્યા, એની વિઝિટ કરી, બાલારામ જે એક ચેક ડેમ સરકારશ્રી દ્વારા બનાવવામાં આવી રહેલ છે એની પણ વિઝિટ કરી, અને આ જે દાંતીવાડા ડેમ છે એના દક્ષિણ કાંઠે એક સોલાર પ્રોજેક્ટ થકી એક પાવર સ્ટેશન ઊભું સરકાર દ્વારા કરાવી અને મલાણાનું તળાવ ભરાય અને આજુબાજુના ગામોના 25 ગામોના તળાવો ભરાય તો વોટર ટેબલ છે ઊંચા આવે, અને એના માટે આજે અમે આગેવાનોને ટીમ સાથે એક સર્વે કર્યું છે. એમાં ઘણા સારા પોઝિટિવ પોઈન્ટ અમને મળ્યા છે. આપણા જિલ્લાના આગેવાનો સાથે અને અધિકારીઓને ટેકનિકલ સર્વે કરાવી અને આ બાબત દરખાસ્ત સ્વરૂપે અમે સરકારમાં રજૂ કરવાના છીએ. એ પ્રમાણેનું આજે અમે સર્વે કર્યું છે.